હેલો સ્ટુડન્ટ આજના આ લેક્ચરમાં આપનું સ્વાગત છે સ્ટુડન્ટ આગળના લેક્ચરમાં આપણે એડિટિંગનો અભ્યાસ કરી રહ્યા હતા કે જે ગ્રામરને રિલેટેડ હોય છે પેરેગ્રાફની અંદર આપેલી જે અન્ડરલાઇન કરેલા ચાર વર્ડ્સ હોય છે એ વર્ડ્સમાં ગ્રામેટિકલ મિસ્ટેક હોય છે એને તમારે કરેક્ટ કરી અને પેરેગ્રાફ ફરીથી લખવાનો હોય છે રાઈટ તો આગળના લેક્ચરની અંદર આપણે એ શીખ્યા હતા એ જ આજે આપણે કન્ટિન્યુ કરી રહ્યા છીએ ટેન પેરેગ્રાફ્સ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ ધેન નેક્સ્ટ ટુડે વી વિલ સ્ટાર્ટ અવર ઇલેવન્થ પેરેગ્રાફ અ લિટલ ગર્લ રેન ટુ બ્લેન્ક સોરી હિઝ ગ્રાન્ડ મધર તો હીઝ છે તો અ લિટલ ગર્લ છે તો હીઝ ન આવે ત્યાં હર આવશે રાઈટ હર ગ્રાન્ડ મધર એન્ડ શેઇડ અ ટેલ અસ અ સ્ટોરી ઓફ અ પ્રિન્સ તો ટેલ અસ અ સ્ટોરી છે તો ટેલ અસ ન આવે ટેલ મી અ સ્ટોરી આવે કારણ કે લિટલ ગર્લ એક જ છે રાઈટ એ પોતે એમ કહે છે કે મને એક સ્ટોરી કયો પ્રિન્સની એમ ધ ગ્રાન્ડ મધર સે સે ન આવે શેઇડ આવશે રાઈટ કારણ કે પાસ્ટ ટેન્સમાં છે ગર્લ રેન છે રાઈટ અ ગ્રાન્ડમધર મધર સેઇડ આઈ વિલ ટેલ યુ અ સ્ટોરી ઓફ અ પ્રિન્સેસ સ્ટોરીનો સ્પેલિંગ ખોટો છે એ સાચો કરીને લખવાનો છે સ્ટોરી ઓફ અ પ્રિન્સેસ રાઈટ ટ્વેલ્થ નંબરનો પેરેગ્રાફ છે એન્ડ્રોકલ્સ વોઝ અ સ્લેવ ઇન ધ સિટી ઓફ રોમ લોંગ અગો ધેર માસ્ટર ધેર ન આવે હિ ઇઝ આવશે રાઇટ હિઝ માસ્ટર ટ્રીટિંગ ન આવે ટ્રિએટેડ આવશે બીકોઝ ઓફ કે પાસ્ટ ટેન્સનો પેરેગ્રાફ છે ટ્રિએટેડ હિમ વેરી ક્રુઅર ન આવે વેરી ક્રુઅરલી આવે રાઈટ એટલાસ્ટ લાસ્ટ એન્ડ્રોકલ્સ હેઝ અ લિટલ ઓફ હિઝ અ લિટલ ન આવે અ ફ્યુ ઓફ હિઝ फ्रेंड राइट લિટલ છે એ પ્રવાહી માટે યુઝ થાય છે ફ્યુ એટલે થોડાક ફ્રેન્ડ્સ ડિસાઇડ ટુ રન અવે તો આવી રીતની ગ્રામેટિકલ મિસ્ટેક આપેલી હોય છે એ તમારે કરેક્ટ કરી અને પેરેગ્રાફને આન્સરમાં ફરીથી લખવાનો હોય છે રાઈટ થર્ટીન નંબરનો પેરેગ્રાફ છે ઇટ ઇઝ સેડ ધેટ ઇન ધ મોર્ડન એજ ન્યૂઝપેપર્સ હેવ ધ ગ્રેટ પાવર ગ્રે ધ આપેલું છે એટલે ગ્રેટ ન આવે ગ્રેટેસ્ટ આવે ડિગ્રી રાઇટ ધ ગ્રેટેસ્ટ પાવર ઇટ પરફોર્મ ઇટ ન આવે ધ્યેય આવે રાઇટ ધ્યેય પરફોર્મ એન એક્સટ્રીમના આવે એક્સ્ટ્રીમલી સિગ્નિફિશ સિગ્નિફિશન્ટ ટાસ્ક ઓફ વાઇડનિંગ અવર મેન્ટલ હોરિઝોન્સ મેન એચ ઓયુઆર છે એની બદલે ઓ યુ આર અવર આવે રાઇટ બંનેના મિનિંગ્સ ચેન્જ થઈ જાય છે રાઇટ અલગ થઈ જાય છે તે નેક્સ્ટ ફોર્ટીન નંબરનો પેરેગ્રાફ છે મેન એન્જોયઝ ધ ગિફ્ટ ઓફ સ્પીક

તો સ્માર્ટ ડ્રેસ્ડ સ્માર્ટ ડ્રેસ્ડ ન આવે સ્માર્ટની જગ્યાએ આવશે સ્માર્ટલી ડ્રેસ્ડ આર્મી મેન વીલ ડ્રાઈવ હીઝ ન આવે ધ્યેયર આવશે રાઈટ બાઇક્સ ઇન ડિફરન્ટ ફોર્મેશન્સ વી ન આવે ધ્યેય આવશે ધ્યેય પ્રેક્ટિસ રેગ્યુલર ન આવે રેગ્યુલરલી ટુ મેઇન્ટેઇન ધેર પ્રોફિસિયન્સી

સેવન્ટિન્થ પેરેગ્રાફ છે જોઈએ વોન કેન નોટ હેવ અ સ્ટ્રેન્થ સ્ટ્રેન્થ નહીં આવે સ્ટ્રોંગ નેશન વિથ મેન ઓફ વીક ડબલ્યુ ડબલ ઈ કે વીક એટલે અઠવાડિયું ડબલ્યુ ઇએ કે વીક એટલે નબળું કેરેક્ટર વી મે ની જગ્યાએ આવશે મસ્ટ હેવ યંગ મેન એન્ડ વુમનની જગ્યા આવશે વુમેન વિથ સ્ટ્રોંગ કેરેક્ટર

વાત કરેલી છે એટલે ગોનું વેન્ટ આવશે ટુ શી અતાજમહલની જગ્યાએ આવશે ધી તાજમહાલ ઇટ વોઝ બિલ્ટ બીયુ વાય બાય એટલે ખરીદવું અને બી વાય બાય એટલે ના દ્વારા શાહ જહાં ઇટ ઇઝ અ બ્યુટિફુલ પીસ એટલે શાંતિ અને પીસ ઓફ આર્કિટેક્ચર એટલે એક ઉત્કૃષ્ટ આર્કિટેક્ચરનો એક પીસ છે એટલે કે એક નમૂનો છે રાઈટ તે નાઇન્ટીન્થ પેરેગ્રાફ છે હરી ઇઝ ધ પુઅર મેન આવશે અ પુઅર મેન આવે રાઇટ આર્ટિકલ ચેન્જ થાય છે લાસ્ટ યર હી રેપ અ ગુડ હાર્વેસ્ટ રેપનું આવશે રેપ્ડ ગુડ હાર્વેસ્ટ યેટ ઓન્ડ અ લોટ યેટની જગ્યાએ આવશે કન્જક્શન્સ એન્ડ બટ ધીઝ એ આર ન આવે વાય એ આર યર આવશે હી ઇઝ વરીડ બિકોઝ ઇટ હેઝ નોટ રેઇન્ડ યેટ

ટી ડબલ ઓ ટુ એટલે પણ તેની જગ્યાએ આવશે ટી ડબલ્યુ ઓ ટુ સન્સ ઓફ વુમ ધ યંગની જગ્યાએ આવશે યંગર વોન્ટેડ હિઝ શેર ઓફ ધ પ્રોપર્ટી રાઇટ બીકોઝની જગ્યાએ આવશે ધેર ફોર ધ ફાધર ડિવાઇડેડ ધ પ્રોપર્ટી ઇક્વલ ન આવે ઇક્વલી બિટવીન ધ ટુ રાઇટ ધેન ટ્વેન્ટી ફર્સ્ટ નંબરનો પેરાગ્રાફ છે ઇન ધ ઓલ્ડન ડેઝ

સેફ ગાર્ડિંગ અવર એન્વાયરમેન્ટ ઇઝ વેરી નેસેસિટી ફોર યોર સર્વાઈવલ તો નેસેસિટી નો આવે નેસેસરી આવે રાઇટ બંનેના મિનિંગ ચેન્જ થઈ જાય ફોર યોર ની જગ્યાએ આવશે અવર સર્વાઈવલ બિકોઝ વી ડુ નોટ પ્રોટેક્ટ અવર નેચરલ રિસોર્સિસ બીકોઝની જગ્યાએ આપશે ઇફ

ચેન્જીસ સાથે ફરીથી લખવાના થાય છે રાઈટ તો જો ગ્રામર ટોપિક જે આગળના આપણે ચાલેલા છે એ તમે સરસ રીતે શીખ્યા હોય તો તમે સરસ રીતે આ સમજી પેરેગ્રાફને અને એમાં ચેન્જીસ કરી શકો છો રાઈટ અને એના માટે તમારે ગ્રામરના આગલા બધા જ ટોપિકને રિફર કરવા પડે એકવાર જોઈ લેવા પડે અને એના મિનિંગ્સ સાથે તમારે એને સરસ રીતે સમજી બાય હાર્ટ કરો તો જ તમને એડિટિંગનો ટૉપિક સરસ રીતે આવડી જાય રાઇટ ફોર અન્ડરલાઇન કરેલા વર્ડ્સ ઓનલી તમારે ચેન્જ કરવાના છે અને ફોર માર્ક્સ હોય છે વેરી વેરી ઇઝી ટોપિક કહી શકાય જો આગળના તમે ગ્રેમર ટોપિક પર્ટિક્યુલર અને સરસ રીતે કરેલા હોય તો થેન્ક યુ સ્ટુડન્ટ્સ આઈ હોપ કે એડિટિંગનો જે ટોપિક છે એ તમારા માઇન્ડની અંદર એકદમ ક્લિયર થઈ ગયો હશે અને તમે સરસ રીતે સમજી ચૂક્યા હશો એડિટિંગનો ટોપિક તમારે તમારી ગ્રેમર બુકની અંદર સરસ રીતે લખી નાખવો થેન્ક યુ